નમસ્કાર. ગુજરાત સહિત દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો સાથે હું રાજ પરમાર સુપર 20 માં આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ તો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો તો જોજીલા ટનલનું પણ નિરીક્ષણ કર્યું હતું, જે બાંધકામ હેઠળ એશિયાની સૌથી લાંબી ટનલ છે. આ ટનલ પૂર્ણ થયા બાદ શ્રીનગર અને લેહ લદ્દાખ હાઈવે શિયાળામાં પણ ભારે બરફ વર્ષા વચ્ચે પણ બંધ રહેશે નહીં અને લદ્દાખ જેવું ખૂબ જ સરળ રહેશે. એટલે કે લદ્દાખ હવે બાકીના ભારતથી અલગ રહેશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે 18 કિલોમીટર લાંબો એપ્રોચ રોડ પણ બનાવવામાં આવશે, જે ઝેડ મોર ટનલથી જોજીરા ટનલ સુધી જશે. આ રસ્તા પર આવા હિમપ્રપાત સંરક્ષણ માળખા બનાવવામાં પણ આવી રહ્યા છે, જે બે ટનલ વચ્ચે ઓલ વેધર કનેક્ટિવિટી પૂરી પાડશે. અહેવાલ અનુસાર આ ટનલ લગભગ 14.15 કિલોમીટર લાંબી છે. તેને એશિયાની સૌથી લાંબી ટનલ તરીકે વર્ણવવામાં આવી છે. આ ટનલ પૂર્ણ થયા પછી જે અંતર કાપવામાં 3.5 કલાક લાગે છે તે માત્ર 15 મિનિટમાં પૂર્ણ થશે. वो विश्व की सबसे ऊंचाई वाला बाई डायरेक्शनल सुरंग मार्ग बन रहा है. ये विश्व का सबसे ऊंचाई वाला. हम ट्रांसपेरेंट है, टाइम बाउंड है, रिजल्ट ओरिएंटेड है, क्वालिटी कॉन्शियस है और कॉस्ट ऑफ कंस्ट्रक्शन को कम करने की लगातार कोशिश कर रहे हैं. આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી સરકાર સ્ટુડન્ટ્સમાં દેશભક્તિની ભાવના જગાડવા માટે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની તમામ સ્કૂલોમાં દેશભક્તિ પાઠ્યક્રમ ચાલુ કરાયો છે. દિલ્હી સચિવાલયમાં પોતાના સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે પાઠ્યક્રમ ગતિવિધિ આધારિત હશે અને તે સ્વતંત્રતા સેનાની ભગતસિંહને શ્રદ્ધાંજલિ હશે. આ સાથે જ સ્વતંત્રતા દિવસનો સમારોહ સ્કૂલોમાં પ્રતિકાત્મક નહીં રહે પરંતુ હવે તેનો વાસ્તવિક અર્થ હશે. બાળકોને રાષ્ટ્રની કહાણીઓ વિશે જણાવવામાં આવશે, રાષ્ટ્ર પ્રત્યે તેમની જવાબદારીઓ અને કર્તવ્યો વિશે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે અને તેઓ તેમાં કેવી રીતે યોગદાન આપી શકે છે તે પણ વર્ણવવામાં આવશે. હમારા યે માનના હે કે હર ઇન્સાન કે અંદર કહીં ના કહીં ઉસકે દિલ કે કોને મે દેશભક્તિ હોતી હૈ. उसे जगाने की ज़रूरत है और उससे जगा के उसे जागृत रखने की ज़रूरत है. और हमारे इस देशभक्ति पाठ्यक्रम का मकसद भी यही है. अभी तक हमारी पूरी शिक्षा प्रणाली कुशल इंजीनियर तैयार करती है, कुशल डॉक्टर तैयार करती है, कुशल वकील तैयार करती है, किस्म किस्म के प्रोफेशनल्स तैयार करती है. अभी भी हम कुशल इंजीनियर, कुशल डॉक्टर, कुशल वकील और अलग अलग प्रोफेशनल्स तैयार करेंगे, लेकिन अब वो देशभक्त डॉक्टर होंगे, देशभक्त इंजीनियर होंगे, देशभक्त वकील होंगे. કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના 14 રાજ્યોની 3 લોકસભા અને 30 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે, જેમાં 30 ઓક્ટોબરે મતદાન યોજાશે તેમજ 2 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં લોકસભાની ચૂંટણી યોજાશે. સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી સહિત મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં લોકસભા બેઠક માટેની પેટા ચૂંટણી યોજાશે, જ્યારે આંધ્રપ્રદેશમાં 1, આસામમાં 5, બિહારમાં 2, હરિયાણામાં 1, હિમાચલ પ્રદેશમાં 3, કર્ણાટકમાં 2, મધ્યપ્રદેશમાં 3, મહારાષ્ટ્રમાં 1, મેઘાલયમાં 3, આ ઉપરાંત મિઝોરમમાં 1, નાગાલેન્ડમાં 1, રાજસ્થાનમાં 2 અને તેલંગણામાં 1 સહિત પશ્ચિમ બંગાળમાં 4 બેઠકો પર મતદાન યોજાશે. પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને દેશના 14 રાજ્યોમાં આ પેટા ચૂંટણી યોજાશે. તો પેટા ચૂંટણી જાહેર. 3 લોકસભા 30 વિધાનસભા બેઠકની આ પેટા ચૂંટણી યોજાશે, જ્યારે 2 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રે સૌથી મોટી જાહેરાત કરી છે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ 35 નવા પાકની વેરાયટી દેશને સમર્પિત કરી છે. ICAR દ્વારા વિકસિત કરાઈ 35 પાકની નવી જાત, જે પ્રતિકૂળ હવામાનમાં પણ ટક્કર ઝીલવા સક્ષમ છે. ઇનમેં પૌષ્ટિક તત્વ ભી જ્યાદા હૈ. ઇનમેં સે કુછ વેરાયટી कम पानी वाले क्षेत्रों के लिए हैं, कुछ क्रॉप गंभीर रोगों से सुरक्षित हैं, कुछ जल्दी तैयार हो जाने वाली हैं,
कुछ खारे पानी में भी हो सकती है, यानी देश की अलग अलग परिस्थितियों को ध्यान में रखते हुए इन्हें तैयार किया गया है। ये बीच जलवायु परिवर्तन के प्रभाव से खेती की सुरक्षा करने और कुपोषण मुक्त भारत के अभियान में बहुत सहायक होने वाला ये हमारे वैज्ञानिकों की खोज का परिणाम है। नवजोत सिंह सिद्धू ये पंजाब कांग्रेस ना अध्यक्ष पदे थी राजीनामू आपीने सौने चौंकावी दीधा छे। जो कि तेमनु राजीनामू हाईकमांडे नामंजूर कर्यु छे, तो बीजी तरफ तेमनी नजीकना गणाता केबिनेट मंत्री रजिया सुल्ताना, योगिंदर ढींगरा अने परगट सिंहे पण राजीनामू धरी दीधु छे। बीजी तरफ पूर्व सीएम अमरिंदर सिंहे पण हालमां दिल्हीमां धामा नाख्या छे। पंजाब कांग्रेसमां हाल उथलपाथल चाली रही छे, तो बीजी तरफ सीएम चरणजीतसिंह चन्नी नवजोतसिंह सिद्धूने मळवा पटियाला जई रह्या छे। पंजाब कांग्रेसना महासचिव योगिंदर ढींगराए पण पोताना पद परथी राजीनामू आपी दीधुं। तेमणे पोतानुं राजीनामू सोनिया गांधीने मोकली आप्युं छे, तो बीजी तरफ कैप्टन अमरिंदर सिंहे आ राजीनामाने ड्रामा गणाव्युं छे। पंजाबમાં નવજોતસિંહ સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસના પ્રધાનપદેથી અચાનક રાજીનામું આપીને સૌ કોઈને ચોંકાવી દીધા છે, ત્યારે કાલ સુધી સિદ્ધુ 2022માં પંજાબમાં કોંગ્રેસને સત્તા અપાવવાનો દમ રાખતા હતા અને આજે અચાનક તેઓ ખુરશી છોડી દીધા હતા। સિદ્ધુના રાજીનામું અચાનક નથી, આની કહાની કેપ્ટનના ખુરશીથી હટતાની સાથે જ શરૂ થઈ હતી। સિદ્ધુ હકીકતમાં કોંગ્રેસને કેપ્ટનની રીતે ચલાવવા માંગતા હતા, તેઓ સંગઠનથી લઈને સરકાર દરેકને પોતાના કંટ્રોલમાં રાખવા માંગતા હતા, પરંતુ આવું ન થયું અને સિદ્ધુને સ્થાનિક નેતાઓથી લઈને હાઈકમાન્ડ સુધીના પડકારોમાંથી પસાર થવું પડ્યું। ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ પણ પોતાનું પ્રભુત્વ જમાવવા માટે મેદાનમાં ઉતરી ગઈ છે। કોંગ્રેસ પાર્ટીને મંગળવારે બે યુવા નેતાઓ મળ્યા છે। બિહારથી આવતા ડાબેરી નેતા કન્હૈયા કુમાર રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા, જ્યારે કાર્યક્રમમાં હાજર ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું છે કે તે વિચારોથી કોંગ્રેસની સાથે છે, પરંતુ સત્તાવાર રીતે કોંગ્રેસમાં નથી જોડાયા। બે યુવા નેતાઓના કોંગ્રેસમાં સમાવેશ થાય તે પહેલા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શહીદ ભગતસિંહ પાર્ક પહોંચ્યા અને ત્યાં શહીદ ભગતસિંહની પ્રતિમાને માળા પહેરાવી અને ત્યાં હાજર કાર્યકરોનો સંપર્ક કર્યો હતો। લાંબા સમયથી કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાઈ હોવાની અટકળો પણ ચાલી હતી, પરંતુ હવે સત્તાવાર રીતે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। મેરી પાર્ટી કે સિનિયર લીડર સે બાત હુઈ, મેરે મતક્ષેત્ર કે સાથીઓ સે બાત હુઈ, અપને આપ સે બાત હુઈ, રાહુલ જી સે બાત હુઈ, तो मुझे लगा कि मैं इस विचार के साथ हूं ना, ये सबसे प्रमुख बात है। मैं इस मुहिम, इस मिशन और इस संघर्ष के साथ हूं, ये सबसे महत्वपूर्ण बात है। बाकी की फॉर्मेलिटी तो आने वाले महीनों में भी हो जाएगी, और राहुल जी ने भी कहा कि वो जो पर्चा भर के सदस्य लेने की बात है वो तो कल भी कर लेना, अभी अपने मत क्षेत्र के लोगों के साथ खड़े रहो। तो मैं फॉर्मली नहीं, लेकिन इस विचार के साथ आज जुड़ चुका हूं। इतना बड़ा क्राइसिस जिसके देश में हुआ हो, अभी तुरंत वो अपने जन्मदिन का जश्न मनाएगा, ये भोंडापन है। इस संस्कृति को बचाने की जरूरत है, और इस संस्कृति को बचाने के लिए मुझे लगता है कि कांग्रेस पार्टी में क्षमता मौजूद है। लोगों को ये बात पसंद हो या ना पसंद हो, हकीकत ये है कि पार्लियामेंट में सबसे बड़ी पार्टी कांग्रेस पार्टी है। ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું છે કે સરકારનું આગામી લક્ષ્ય મીડિયા હાઉસ હોઈ શકે છે અને તેમના હિસ્સેદારોને પોતાને બચાવવા માટે ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓ સામે મહિનાઓ સુધી ચાલેલા આંદોલનમાં જોડાવા હાંકલ કરી હતી। ગરીબન જિલ્લાના રાજીમ ખાતે કિસાન મહાપંચાયતને સંબોધન દરમિયાન ટિકેતે જણાવ્યું હતું કે સૌથી મોટી સમસ્યા પાક અને શાકભાજીના લઘુત્તમ ટેકાના ભાવની છે। मैंने तो सर दिल्ली वाले को देख लो, जिसने कानून बना के आधा देश बेच दिया, उसमें भी ध्यान बना दो। मंडियां बेच दी, मध्य प्रदेश की 182 मंडी बेचनी निकाल दी, छत्तीसगढ़ भी अछूता नहीं रहने का। अब तो ये है कि सब लोग साथ दो। अगला टारगेट मीडिया हाउस है, आपको बचना है तो साथ दे दो, नहीं तो
જમ્મુ કાશ્મીરની સરહદ પર ભારતીય સેનાએ ફરી એકવાર પાકિસ્તાનના નાપાક ઇરાદાને નિષ્ફળ બનાવી દીધા છે. મંગળવારે ઉરી સેક્ટરમાં સેનાએ પાકિસ્તાની સેના દ્વારા કરાતી ઘૂસણખોરીને ઝડપી પાડી. જે ભારતીય જમીન પર આવવાના પ્રયાસોમાં ઘૂસણખોરો હતા તેઓને ઉરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત ઘૂસણખોરીનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. આવો પ્રયત્ન કરનાર કેટલાક આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા છે. ઉરી સેક્ટરમાં ગત 5 દિવસમાં 4 આતંકવાદીઓને ઠાર કરાયા છે, જ્યારે એકને જીવતો ઝડપી લેવામાં આવ્યું છે. સેના અનુસાર 18 સપ્ટેમ્બરથી જ ઉરી સેક્ટરમાં સતત ઘૂસણખોરીનો પ્રયત્ન થઈ રહ્યો હતો. 23 સપ્ટેમ્બરે જે 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા તેની સાથે રહેલા 2 આતંકીઓ ત્યારે અહીંથી બચી નીકળવામાં સફળ રહ્યા, જ્યારે કાશ્મીરમાં શાંતિ ડહોળવા માટે પાકિસ્તાન પ્રાયોજિત ઘૂસણખોરી સતત વધી રહી છે. અલી બાબર પાત્રા, એજ 19 યર્સ, સન ઓફ લેટ મોહમ્મદ લતીફ, રેઝિડેન્ટ ઓફ દીપાલપુર, ડિસ્ટ્રિક્ટ ઓકારા, પંજાબ ઓફ પાકિસ્તાન. He has admitted that he is a member of Lashkar-e-Taiba. He was trained by that outfit. And giving details of his training, he has revealed that he underwent a 3-week course in 2019 at Khyber Camp, Gadi Habibullah, Muzaffarabad. ભારતે મિસાઇલ ટેકનોલોજીના ક્ષેત્રમાં બીજી મહત્વની સફળતા હાંસલ કરી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને સોમવારે આકાશ મિસાઇલ આકાશ પ્રાઇમના અદ્યતન પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર રેન્જથી સફળ પરીક્ષણ કર્યું. માનવરહિત લક્ષ્યને ટ્રેક કરતી વખતે આકાશ મિસાઇલે તેનું લક્ષ્ય હવામાં પાર પાડ્યું. ડીઆરડીઓએ આ અંગે એક નિવેદન બહાર પાડતા કહ્યું કે આકાશ મિસાઇલનું નવું વેરિયન્ટ આકાશ પ્રાઇમ ઓડિશાના ચાંદીપુર ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી પરીક્ષણ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. મિસાઇલે અપગ્રેડ પછી તેના પ્રથમ ઉડાન પરીક્ષણમાં દુશ્મન વિમાનોની નકલ કરતા માનવરહિત હવાઈ લક્ષ્યને ટાર્ગેટ કરી અને તેને પછી હવામાં જ નાશ કર્યો છે. આકાશ પ્રાઇમ મિસાઇલ સ્વદેશી સક્રિય RF સિકરથી સજ્જ છે, જે તેના લક્ષ્ય શોધની ચોકસાઈ વધારે છે. આકાશ પ્રાઇમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારતે મિસાઇલ ટેકનોલોજીના ક્ષેત્રમાં બીજી મહત્વની સફળતા હાંસલ કરી છે. આકાશ મિસાઇલ આકાશ પ્રાઇમના અદ્યતનનું પરીક્ષણ કરવામાં આવ્યું. ઓડિશાના ચાંદીપુર રેન્જથી આ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આકાશ મિસાઇલના નવા વર્ઝનનું આ સફળ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પરીક્ષણ હવામાં જ લક્ષ્ય વેધી શકવાની ક્ષમતા ધરાવે છે. સુપર 20માં વાત કરીએ પ્રાદેશિક સમાચારોની, તો કોરોનાના કાળમાં અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગનો રિપોર્ટ રજૂ કરાયો છે. હોસ્પિટલમાં લાગેલી આગ માટે હોસ્પિટલનું મેનેજમેન્ટ જવાબદાર હોવાનું જસ્ટિસ DA મહેતા કમિશનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. કમિશન દ્વારા 232 પાનાનો એક રિપોર્ટ પણ રજૂ કરાયો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હોસ્પિટલનો સ્ટાફ ફાયર સિસ્ટમના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તેનાથી અજાણ હતો. ઉપરાંત હોસ્પિટલમાં આગ બહારની તરફ જતી રહે એવી કોઈ પણ વ્યવસ્થા નહોતી. બારીઓને પણ સ્ક્રૂ મારીને બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે આગ હોસ્પિટલની અંદર જ પ્રસરી ગઈ હતી. ICUમાં પણ ફાયર એલાર્મ સિસ્ટમ નહોતી કે સ્મોક ડિટેક્ટર પણ નહોતા, તેમજ ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ પણ નહોતી. ઉપરાંત હોસ્પિટલમાં પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ 15 વર્ષ જૂની હતી. આ સિસ્ટમ દર 5 વર્ષે એક્સપાયર થઈ જાય છે, પરંતુ એક્સપાયર થઈ ગયા બાદ પણ 10 વર્ષ સુધી આ સિસ્ટમ લાગેલી હતી. હોસ્પિટલમાં આગ લાગવા પાછળ DA મહેતા કમિશને હોસ્પિટલના મેનેજમેન્ટ અને હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંતને જવાબદાર ઠેરવ્યા છે. મહત્વનું છે કે 6 ઓગસ્ટ 2020માં શ્રેય હોસ્પિટલમાં ICU વિભાગમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 3 મહિલા સહિત 8 કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ થયા હતા. વલસાડના ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ વિવાદમાં આવી છે. મહિલાને ગર્ભપાત કર્યા બાદ તકલીફ પડી હતી, જો કે તેની વધુ તબિયત લથડતા તેને વલસાડ ખસેડવામાં આવી હતી, જ્યાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ મહિલાનું મૃત્યુ થયું હતું. મહિલાના ગર્ભાશયમાં પ્રોબ્લેમ તથા ફેફસામાં કાણું પડ્યું હતું, જો કે આ અંગેની સારવાર માટે મહિલાને સેલવાસ રીફર કરવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું હતું. મહિલાના પતિએ ધરમપુર સ્ટેટ હોસ્પિટલ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે તબીબોની બેદરકારીને કારણે તેની પત્નીને તકલીફ વધી ગઈ હતી.
આ મેડમે કીધું છે કે જે એનું સાફ સફાઈ કરવામાં ડીએનસીમાં એનું ઇન્સ્ટ્રુમેન્ટ બચ્ચાદાની ભી ફાડી રાખેલું ને તેના ઉપર ફેફસાને ભી પંચર કરવા. ગુજરાત વિધાનસભામાં ગૃહમાં કોરોનાના મૃતકોનો મુદ્દો ગુંજ્યો હતો ત્યારે આ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે સરકારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ ઉજવીને ગુજરાતને મોતના મુખમાં ધકેલ્યું હતું, જેનું પરિણામ સમગ્ર દેશ ભોગવી રહ્યો છે. સાથે જ સત્તા ટકાવવા માટે સરકારે આડેધડ નિર્ણયો લીધા હોવાનું પણ જણાવ્યું હતું. લોકોને દવાખાને ખાટલો નહોતો મળતો, ક્યાંય ઓક્સિજનનો બાટલો નહોતો મળતો, ક્યાંય દવા કે ઇન્જેક્શનના કાળા બજાર થઈ રહ્યા હતા, ક્યાંય ડોક્ટર કે એમ્બ્યુલન્સના અભાવે લાખો માનવ જિંદગીઓએ મોતના મોંમાં ધકેલાવું પડ્યું, સ્મશાને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડ્યું અને લાખો પરિવારના સ્વજનોને અંતિમ યાત્રાએ પણ અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો. એ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર સીધી જવાબદાર છે. ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસની સાથોસાથ આમ આદમી પાર્ટીએ પણ પેટા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા પણ પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવી રહ્યો છે, જેમાં ભાગરૂપે આગ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી એવા મનીષ સિસોદિયા આવતીકાલે પ્રચાર અર્થે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. ગાંધીનગરમાં મનીષ સિસોદિયા જનતા સાથે સંવાદ કરશે, ત્યારબાદ પેથાપુર ખાતે એક ભવ્ય રેલીને પણ સંબોધન કરશે. જામનગરમાં થયેલી અતિવૃષ્ટિને સર્જાયેલી સ્થિતિ અંગે મનપાના પૂર્વ વિપક્ષી નેતાએ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલા પૂર કુદરતી નહીં પરંતુ માનવસર્જિત હોવાનો કાર્યપાલક ઇજનેર સામે આક્ષેપ કરીને તપાસ કમિટીની રચના કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. તેમજ તપાસ કરી કસૂરવાર સામે પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક પૂર પીડિતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી. આ ચૂંટણી મેયર કીર્તિબેન દાણીધારિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ભાજપના 13 સભ્યમાંથી એકને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. જોકે કોંગ્રેસના માત્ર એક જ સભ્ય હોવાથી ચેરમેનની વરણી ભાજપના સભ્યમાંથી કરવાની હોય, જેના નામ પ્રદેશમાંથી નક્કી થયા બાદ જાહેર કરવામાં આવ્યા. અમને જે આ જવાબદારી સોંપી છે એ જવાબદારી અમે ખૂબ જ સઘનતાથી ખૂબ જ સારી રીતે પરિપૂર્ણ કરીશું. કરીને આનંદની વાત એ છે કે જ્યારે ગુજરાતના કેબિનેટ શિક્ષણ સમિતિ કેબિનેટ પ્રધાન જીતુભાઈ વાઘાણી પણ છે, ઘણો લાભ ભાવનગરને મળશે એવી આશા રાખીએ છીએ અને ભાવનગરનું શિક્ષણનું સ્થળ ખૂબ સારું સ્તર થાય એવી આશા રાખીએ છીએ. કચ્છના મુંદ્રા તાલુકાના બેરાજામાં આવેલો ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયું. સારા વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમમાં હજુ પણ ઉપરવાસ તરફથી પાણીની આવક ચાલુ છે અને પાણી ડેમ પરથી છલકાઈ રહ્યું છે. મહત્વનું છે કે બેરાજા અને બાબિયા ગામમાં પશુપાલન અને ખેતીવાડી માટે આ ડેમનું પાણી અતિ મહત્વનું છે. અંદાજીત 1500-1700 એકર જમીનમાં પિયત કરવા તે ઉપયોગી બની રહે છે, તો આગામી શિયાળુ પાકમાં ખેડૂતો જીરું ઘઉં વગેરેની ખેતીમાં તેનો ભરપૂર લાભ લઈ શકશે. ગુલાબ વાવાઝોડાની અસર અને બંગાળની ખાડીમાં સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનના કારણે કચ્છમાં આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ પણ છવાયેલું રહેશે. હલકી સે મધ્યમ બારિશ તો રહેગી હી ઓર કુછ આઇસોલેટેડ પ્લેસીસ મેં હેવી સે વેરી હેવી રેનફોલ હોને કી આશંકા ભી બની રહેગી, સાથ હી બાદલ ભી છાયે રહેંગે ઓર હવા મેં ભી તેજી દેખને કો મિલેગી.
જેતપુરના ધોરાજીમાં આવેલી પટેલનગર સોસાયટીમાં ભૂગર્ભમાંથી પ્રદૂષિત પાણી આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. ભૂગર્ભમાંથી આવતા આ પાણીમાં કેમિકલ અને કચરો છે. ઘણા દિવસથી પ્રદૂષિત પાણીની સમસ્યાનો શિકાર બનેલા અહીંના સ્થાનિક લોકોએ જેતપુરના મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે અહીં આસપાસમાં આવેલા પ્રિન્ટિંગના કારખાનાઓ દ્વારા જે કેમિકલ અને કલરવાળું સીધું જમીનની અંદર ઉતારી દેવામાં આવે છે, જેના કારણે ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું છે. છેલ્લા એક મહિનાથી આ અમારા બોરમાં લાલ પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે. પણ અમને બધાને લતાવાસીઓને એવી શંકા છે કે આજુબાજુમાં કારખાના પણ છે, તે લોકો તેમના બોરમાં આ કેમિકલયુક્ત પાણી ઠલવવાની કોશિશ કરે છે અથવા તો ઠલવે છે. કદાચ એક પણ કારણ છેલ્લા એક મહિનાથી અમારા એપાર્ટમેન્ટમાં લાલ પાણી આવે છે અને લાલ પાણી આવવાથી સ્કિન પ્રોબ્લેમ થઈ છે અને હેર ફોલ થયું છે અને વાપરવા લાયક પણ નથી અને પીવા લાયક તો છે જ નહીં. તો હવે આનાથી કોઈ પણને કઈ પણ જાતનો રોગ થશે તો એનું જવાબ. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં બાળકની જટિલ સર્જરી કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના અમેઠીમાં રહેતા 8 વર્ષીય મોહિત ચૌહાણની ડાબી બાજુના ગળામાં એક મોટી ગાંઠ હતી. આ અંગેનું બાળકનું 7-8 વખત ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ મોહિતના ગળામાં ફરી એક જગ્યાએ ગાંઠ થઈ જતી હતી, જેથી તેનું નિદાન કરવા માટે તેને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો અને ત્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મોહિતને ગળાના ભાગે થયેલી ગાંઠને બ્રેન કેસિલસ કહેવામાં આવે છે. આ ગાંઠ માતાના ગર્ભમાં જ્યારે બાળકનો ઉછેર થતો હોય છે ત્યારે તેને જોવા મળે છે અને આ ગાંઠ જન્મજાત જ હોય છે. ઓપરેશન બાદ હાલ મોહિત સ્વસ્થ છે. અને હવે સુપર 20માં જોઈએ આંતરરાષ્ટ્રીય ટોપ 10 સમાચાર. ફેસબુકે બાળકો માટે ઇન્સ્ટાગ્રામ વર્ઝન લોન્ચ કરવાના નિર્ણયને હાલમાં સ્થગિત રાખ્યો છે. આ નિર્ણય અંગેની માહિતી બજારમાં આવતા જ તેની ભારે ટીકા થઈ હતી. જર્મનીમાં થયેલી ચૂંટણીમાં સત્તાધારી એન્જેલા મર્કેલની પાર્ટીનો પરાજય થયો છે. એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા તે બંને મુખ્ય વિપક્ષો ગઠબંધન કરીને સરકાર બનાવશે. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીને સૌથી વધુ 25.7% મળ્યા છે. ફ્રેન્ચ રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુએલ મેક્રોન પર એક શખ્સે ઈંડા જેવી કોઈ એક ચીજ ફેંકી કે જે તેમના મોં પર લાગી હતી. લ્યોન શહેરમાં એક ટ્રેન્ડ શોમાં મેક્રોન ગયા ત્યારે આ ઘટના બની હતી. પ્રખ્યાત અમેરિકન ગાયક કલાકાર આર કેલીને સેક્સ ટ્રાફિકિંગ અને એક્સ્ટ્રોશન જેવા ગંભીર ગુનામાં દોષી ગણવામાં આવ્યો છે. આર કેલી પર સગીર યુવતીઓનું યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો હતો. ચીનના યુઝર્સને પ્રતિબંધિત કર્યા બાદ હવે બાયનાન્સ એક્સચેન્જ સિંગાપોરના યુઝર્સને પણ ટ્રેકિંગ કરવાનું રોકશે. ચીને ક્રિપ્ટોકરન્સી પર લગાવેલા પ્રતિબંધ બાદ આ પગલું લેવાયું છે. સાઉથ કોરિયાના પ્રેસિડેન્ટે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે કૂતરાનું માંસ ખાવા પર દેશમાં પ્રતિબંધ મૂકવામાં આવે. સાઉથ કોરિયા દુનિયાના ઘણા દેશો પૈકીનો એક છે જ્યાં કૂતરાનું માંસ છૂટથી ખવાય છે. યુકેમાં નવા કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યા તો છેલ્લા 24 કલાકમાં યુકેમાં 38,000 નવા કેસ નોંધાયા છે. તુર્કીમાં છેલ્લા 24 કલાકમાં 27,000 નવા કેસ નોંધાયા. આ સાથે તુર્કીમાં કુલ કેસ 70 લાખને પાર થઈ ગયા છે. તો કુલ કેસની રીતે ફ્રાન્સને પણ પાછળ છોડીને તુર્કી વિશ્વમાં 6ઠા સ્થાને પહોંચી ગયું છે. ઈરાનમાં કુલ કેસની સંખ્યા હવે 55 લાખને પાર થઈ ગઈ છે. આ સાથે ઈરાન વિશ્વમાં કુલ કેસની રીતે 8મા ક્રમાંકે પહોંચી ગયું છે. વિશ્વભરમાં ટિકટોકના એક્ટિવ યુઝર્સની સંખ્યા 100 કરોડને પાર પહોંચી છે. ચાઇનીઝ કંપની બાયડાન્સે ટિકટોક લોન્ચ કર્યાને હજુ માત્ર 4 જ વર્ષ થયા છે. તો સુપર 20માં અત્યારે બસ આટલું જ. દેશ દુનિયાના વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો અમારી સાથે. જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગિન કરવાનું ચૂકશો નહીં, મંતવ્ય ન્યૂઝ.com પર. મને આપશો રજા. નમસ્કાર.